હેલો સ્ટુડન્ટ્સ, વંદે મતરમ, કેમ છો? તો ધોરણ 11 કોમર્સ વિષય આંકડાશાસ્ત્રમાં આજે આપણે ચેપ્ટર નંબર 6 ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ પર પહોંચ્યા છીએ. તો યુથ વિદ્યાકુલ યુટ્યુબ ચેનલ વતી આપનું ફરીથી સ્વાગત છે. તો ધોરણ 11 કોમર્સ સ્ટેટિસ્ટિકમાં આપણે વાત કરીએ તો ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ એ પહેલાં જે વિદ્યાર્થીઓ ધોરણ 10માંથી ધોરણ 11માં આવી ગયા છે એ વિદ્યાર્થીઓએ પોતાનું નામ, ધોરણ, શહેરનું નામ અને શાળાનું નામ લખી અમને વોટ્સઅપ કરી દેવાનું છે. કયા નંબર પર? તો 88 66 36 482 પર. બરાબર, શા માટે? કારણ કે અમે તમને એક એવા વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશું જ્યાં તમને ધોરણ 11ને લગતી તમામ માહિતીઓ મળતી રહેશે. શૈક્ષણિક બધી જ માહિતીઓ તેના પરથી તમને મળતી રહેશે, સાથે સાથે કેટલાક મટીરિયલ્સ પણ મળતા રહેશે. આગળ વાત કરીએ તો અમારા ટેલિગ્રામ પર અમારી ચેનલનું નામ છે યુથ એજ્યુકેશન, એને તમે જોઈન કરી શકો છો. વોટ્સઅપ પરની માહિતી તમને આપી દીધી. ફેસબુક પર યુથ એજ્યુકેશન છે, એને તમે જોઈન કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ પર youth.education.app અને youth education 17 બંનેને તમે શું કરી શકો છો? ફોલો કરી શકો છો. બરાબર, જેથી કરીને તમને એજ્યુકેશનને લગતી કોઈ પણ માહિતી ત્યાંથી મળતી રહેવાની છે. સાથે અમારી બે એપ્લિકેશન છે, વિદ્યાકુલ એપ જે લાઈવ લેક્ચર્સ તમને પ્રોવાઈડ કરે છે. તમે જો અમારી સાથે ભણવા માંગતા હોય તો લાઈવ ભણવા માટે વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરી લો, અને જે તમે યુથ એજ્યુકેશન એપ પણ ડાઉનલોડ કરી રાખો છો તો એમાંથી તમને મટીરિયલ્સ અને રેકોર્ડેડ લેક્ચર મળતા રહેવાના છે. તો વાત કરીએ તો 11 કોમર્સ આંકડાશાસ્ત્રમાં ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણમાં જો વાત કરીએ તો એન જુદી જુદી વસ્તુઓ આપેલી હોય તેમાંથી આર વસ્તુઓ, આર બિન સ્થાનો પર આર વસ્તુઓને ગોઠવવાના કુલ વિકલ્પોને શું કહે છે? સંચય. ટૂંકમાં જ્યાં ગોઠવણી કરવાની આવે એને સંચય કહેવાય. તમને એવું કહ્યું છે 5 બાળકોને એક હારમાં ગોઠવો તો એ સંચય, 5 બાળકોમાં 3 છોકરીઓ અને 2 છોકરાઓને એક હારમાં ગોઠવો તો એ ક્રમચય. તો આને ક્રમચય કહેવાય છે. કોને? તો કે એન વસ્તુ આપેલી હોય અને એમાંથી આર ભિન્ન સ્થાનો પર આર વસ્તુઓને ગોઠવવામાં આવે તો એને શું કહેવાય છે? ક્રમચય કહેવાય છે. હવે જો ક્રમચયના સંકેતની જો આપણે વાત કરીએ તો ક્રમચયના સંકેત કયા કયા છે એના વિશે આપણે સમજી લઈએ. તો ક્રમચયના કુલ કેટલા સંકેત છે? 4. એક એનપીઆર, પછી એન નીચે પી આર, પી કૌંસમાં એનઆર અને પી એન ઉપર ને આર નીચે. આ 5 સંકેત છે, પણ એમાંથી આપણે જે યુઝ કરવાના છીએ પહેલો જ સંકેત. બરાબર, એનપીઆર પહેલો જ સંકેત, એનપીઆરનો ઉપયોગ કરવાના છીએ. અને આપણે આગળ જોયું ક્રમચય એટલે ગોઠવણી, એન જુદી જુદી વસ્તુઓને આર સ્થાનો પર જે ગોઠવવાના કુલ ક્રમચયો છે એને શું કહેવાય? એનપીઆર. એન જુદી જુદી વસ્તુઓને આર સ્થાનો પર ગોઠવવાના કુલ ક્રમચયો શું થશે? એનપીઆર. તો એનપીઆર એટલે એન, એન માઇનસ 1, એન માઇનસ 2, એન માઇનસ 3, અપ ટુ ક્યાં સુધી? તો કે એન માઇનસ આર પ્લસ 1, એન માઇનસ આર પ્લસ 1. ત્યારબાદ એનપીઆરની વાત કરીએ તો એન ફેક્ટોરિયલ છેદમાં એન માઇનસ આર આખાનો ફેક્ટોરિયલ. એનપીએઆર બરાબર એન ફેક્ટોરિયલ એન માઇનસ આર આખાનો ફેક્ટોરિયલ. ત્યારબાદ આપણે જો આની કિંમતો મેળવવી હોય તો સીધું જ આપણને આપ્યું છે કિંમતો મેળવવાના દાખલા આપ્યા છે. બરાબર, તો કિંમતો મેળવવાના આપણે દાખલા ગણીએ તો 7P6 બરાબર 7×6×5×4×3×2. 7 થી સ્ટાર્ટ કરવાનું, જો અંદર ધ્યાન આપો, ઝેડ જેવું લખાઈ ગયું છે, આપણે એને છેકી નાખીએ. 7 થી સ્ટાર્ટ કરવાનું, કેટલા પદ લેવાના? તો 6 પદ. તો આપણે 6 પદ લઈ લીધા. 7 થી સ્ટાર્ટ કર્યું, કેટલા પદ લેવાના? 6 પદ આપણે લેવાના છે. બરાબર, એના વિશે ખાસ ધ્યાન આપી દો. તો આનું ટોટલ આપણને કેટલું મળવાપાત્ર થાય છે? તો કે 50 40. 7P6 આપણને મળવાપાત્ર થાય છે 50 40, એટલે 5040. બરાબર, હવે 5P5. તો 5P5 એટલે એને શું કહેવાશે? 5 ફેક્ટોરિયલ. જો યાદ રાખજો, ફેક્ટોરિયલ કોને કહેવાય? તો ફેક્ટોરિયલ એટલે જેનું છેલ્લું પદ 1 આવે ત્યાં સુધીનો ગુણાકાર.
જેનું છેલ્લું પદ કેટલું આવે એક આવે ત્યાં સુધીનો ગુણાકાર પણ અહીંયા ક્રમચય હોય કે સંચય હોય ગુણાકાર હંમેશા ઉતરતા ક્રમમાં કરવાનો છે ક્રમચય હોય તો પણ ભલે સંચય હોય તો પણ ભલે ગુણાકાર હંમેશા કયા ક્રમમાં થશે ઉતરતા ક્રમમાં તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે કેટલા થશે તો આપણે ગુણાકાર કરી નાખ્યા તો ગુણાકાર આનો થશે 120 એટલે 5p5 બરાબર આપણને કેટલા મળવા પાત્ર થાય છે 120 બરાબર ત્યારબાદ આપણે આગળ વાત કરી હતું હા ધોરણ 9 10 ગણિત વિજ્ઞાન અંગ્રેજી સામાજિક વિજ્ઞાન જેવા ચાર વિષયના માસ્ટર કોર્સ અમારામાં ચાલુ થઈ ગયા અમારામાં એટલે અમારી ચેનલ પર બરાબર તો આ નંબર તમને આપેલો છે એના પર કોલ કરો અમારી એપ્લિકેશન વિશે તમને પૂરી માહિતી મેળવો અને જો યોગ્ય લાગે સારું ભણવા જેવું લાગે તો અમારી એપ્લિકેશનમાં ચોક્કસ જોડાવ કારણ કે બિલકુલ નજીવી ફીમાં ધોરણ 9 10 ભણી શકો છો અને સાથે સાથે ધોરણ 11 12 માં તો 5 વિષય તમે ભણી શકો છો એકાઉન્ટ આંકડાશાસ્ત્ર અર્થશાસ્ત્ર બી અને અંગ્રેજી બરાબર તો એક વખત ચોક્કસ અમારા ડેમો ક્લાસ જોઈ કોલ કરી માહિતી મેળવી અને તમે અમારી સાથે જોડાઈ શકો છો ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો 1 4 5 2 અંકોમાંથી બધા જ અંકોનો ઉપયોગ કરી કેટલી સંખ્યાઓ બનાવી શકાય તો કુલ અંકો અહીંયા આપણે લખીએ 1 4 5 2 તો અંકોની સંખ્યા કેટલી થશે 4 અંકોની સંખ્યા થશે 4 ક્લિયર અંકોની સંખ્યા કેટલી થશે 4 હવે આગળ આપણે વાત કરીએ તો કુલ સંખ્યા બનાવવાના પ્રકાર તો કુલ કેટલી સંખ્યા બનશે તો 4 અંકો અને એના માટેના સ્થાન પર કેટલા લઈ શકાય 4 4 અંકો અને એના માટેના સ્થાન પર કેટલા લઈ શકાય 4 કારણ કે 4 અંકોને 4 સ્થાને ગોઠવીએ તો જ આપણને કુલ અંકો કેટલા છે ખબર પડે એટલે 4p4 બરાબર 4 ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલ એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર કેટલા થશે યસ બરાબર થશે 24 તો કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય 24 કુલ કેટલી સંખ્યાઓ બનાવી શકાય 24 બીજી વાત કરીએ તો 4000 કરતા મોટી સંખ્યા બનાવવાની છે તો જો 4000 કરતા મોટી સંખ્યા બનાવી તો પહેલો અંક 4 રહેવો જોઈએ અને કા શું રહેવો જોઈએ 5 તો 4000 કરતા મોટી થઈ ને 4 અંકમાં પહેલો અંક કેવો રહેવો જોઈએ તો કે 4 અથવા 5 રહેવો જોઈએ તો અહીંયા આપણે લખવાનું 4000 કરતા મોટી સંખ્યા બનાવવા સંખ્યાનો પ્રથમ અંક 4 અથવા 5 હોવો જોઈએ અગત્યનું છે બરાબર 4 અથવા 5 પ્રથમ અંક હશે એટલે સંખ્યા કેવી બનશે 4000 કરતા મોટી કારણ કે 4 ની પાછળ બાકીની કોઈ પણ 3 સંખ્યા લગાડી દો એટલે 4000 કરતા મોટી જ આવશે બરાબર એવી જ રીતે 5 ની આગળ બાકીની કોઈ પણ 3 સંખ્યા લગાવી દો એટલે 4000 કરતા મોટી જ આવશે તો 4000 કરતા મોટી સંખ્યા બનાવવાના કુલ પ્રકાર 4000 કરતા મોટી સંખ્યા બનાવવાના કુલ પ્રકાર તો શું આવશે તો 4000 કરતા મોટી સંખ્યા બનાવવી હોય તો પ્રથમ બે અંકો કયા કયા તો કે 4 અને 5 બે અંકો કયા કયા 4 અને 5 એમાંથી કોઈ પણ એક સંખ્યા પ્રથમ સ્થાને આવવી જોઈએ જ્યારે બીજા અંકો કેટલા આવશે તો કે બીજા અંકો આવશે 1 2 તો બાકી હતા જ અને 4 અને 5 માંથી કોઈ પણ એક વધશે એટલે બાકીના 3 માંથી 3 અંકો પાછળના સ્થાને આવશે બરાબર 2 ગુણ્યા 3 ફેક્ટોરિયલ અને 2 ગુણ્યા 3 ફેક્ટોરિયલ એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 1 બરાબર કેટલા થશે 12 તો 4000 કરતા મોટી સંખ્યા કેટલી બનાવી શકાય 12 સંખ્યા હોય એવી બનાવી શકાય જે 4000 કરતા કેવી હોય મોટી હોય કેવી હોય મોટી હોય ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તો 4 છોકરાઓ અને 3 છોકરીઓને એક હારમાં ગોઠવી કેટલી રીતે શકાય જેથી કોઈ બે છોકરા કે બે છોકરી એક સાથે ન ગોઠવાય
तो आपणे जोईए चार छोकराओ प्लस त्रण छोकरीओ, तो जो एक साथे नो गोठवाय, एक साथे नो गोठवाय एटले कई रीते गोठवाना थाय, तो के एक साथे नो गोठवाय एटले एक साथे नो गोठवाय એટલે શું કરવું પડે, એ પહેલા એક છોકરો લઈશું, પછી એક છોકરી, પછી છોકરો, છોકરી, છોકરો, છોકરી અને છોકરો, આ રીતે ગોઠવવા પડે. એટલે ચાર છોકરાઓ માટેના ચાર સ્થાન, ચાર છોકરાઓ માટેના શું આવશે, ચાર સ્થાન, અને બાકીની ત્રણ છોકરીઓ માટેના કેટલા સ્થાન આવશે, તો કે ત્રણ છોકરીઓ માટેના ત્રણ સ્થાન. તો બે છોકરા કે બે છોકરા કે બે છોકરીઓ સાથે ન ગોઠવાય તેના કુલ પ્રકાર. તો 4p4 × 3p3, જ્યાં અન્ય આવે ત્યાં હંમેશા ગુણાકાર અથવા આવે ત્યાં હંમેશા સરવાળો. એટલે 4 ફેક્ટોરિયલ × 3 ફેક્ટોરિયલ. હવે આસાન છે, 4 × 3 × 2 × 1 × 3 × 2 × 1 બરાબર 24 × 6 = 144. કેટલા થશે, 144 રીતે આપણે ગોઠવી શકીએ છીએ. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ, તો બે છોકરાઓ એક સાથે ગોઠવાય એટલે ચાર છોકરાઓમાંથી કોઈ પણ બે છોકરાઓ એક સાથે આવવા જોઈએ, બરાબર. ચાર છોકરાઓમાંથી કોઈ પણ બે છોકરાઓ એક સાથે આવવા જોઈએ. તો લખીએ, તો બે છોકરાઓ એક સાથે ગોઠવાય તેના કુલ પ્રકાર. તો જો બે છોકરાઓ એક સાથે ગોઠવાય એટલે ચાર માંથી કેટલા લઈ લીધા, બે. ચાર માંથી કેટલા લઈ લીધા, બે, બરોબર. ચાર માંથી બે, 4p2. હવે વધ્યા કેટલા, તો કે ત્રણ છોકરીઓ બે છોકરા, ત્રણ છોકરીઓ બે છોકરા અને એક, આ બે છોકરાનું ગ્રુપ, જે બે સાથે હતા એને પણ એક ગ્રુપ ગણીને આગળ સાથે લેવાનું. એટલે શું થશે, 6p6. શું થશે, 6p6. યાદ રાખજો, ચાર છોકરાઓમાંથી બે છોકરાને આપણે ગોઠવા, ત્યારબાદ ત્રણ છોકરીઓ વધી, બે છોકરા વધ્યા અને એક ગ્રુપ વધ્યું. ફરીથી સમજાવું છું, ચાર છોકરાઓમાંથી બે છોકરાઓ લીધા એટલે બે છોકરા વધ્યા, ત્રણ છોકરીઓ વધી અને એક ગ્રુપ વધ્યું. કોનું, તો કે બે જે સાથે છોકરા હતા એનું. એટલે કેટલા થશે, 6p6 બરાબર 4 × 3 × 6 ફેક્ટોરિયલ, તો 12 × 6 × 5 × 4 × 3 × 2 × 1. હા, તો હવે એનો ગુણાકાર કરી નાખીએ, તો 12 × 720. તો 12 × 720 નો આપણે શું કરવો પડશે, ગુણાકાર કરવો પડશે. 12 × 720 નો ગુણાકાર કરીએ તો 8640. કુલ આટલી રીતે ગોઠવણી કરી શકાય, બરોબર. કુલ આટલી રીતે ગોઠવણી કરી શકાય. નેક્સ્ટ, નેક્સ્ટ આપણે જોવાનું છે, એક મિનિટ, આ 1 થોડાક અલગ લખી નાખીએ. ત્રણ છોકરીઓ સાથે આવે, બે છોકરીઓ સાથે આવે એવી રીતે આપણે ગોઠવણી કરવાની છે. તો બે છોકરીઓ એક સાથે ગોઠવાય
તેના કુલ પ્રકાર તો જો કેટલી છોકરીઓ હતી ત્રણ એટલે એમાંથી કેટલી લઈશું ત્રણ માંથી બે તો વૈધી કેટલી એક છોકરી વૈધી ચાર છોકરા વૈધા અને એક ગ્રુપ વૈધું એક છોકરી ચાર છોકરા અને એક ગ્રુપ એટલે કેટલા થશે 6p6 તો 3 ગુણ્યા 2 ગુણ્યા 6 ફેક્ટોરિયલ બરાબર 6 × 5 × 4 × 3 × 2 × 1 બરાબર 6 × 720 બરાબર 43 20 રીતે આપણે આની શું કરી શકીએ ગોઠવણી કરી શકીએ છીએ 4320 રીતે આપણે આની શું કરી શકીએ છીએ ગોઠવણી કરી શકીએ છીએ નેક્સ્ટ તો એડિશન શબ્દના બધા અક્ષરનો ઉપયોગ કરીને કુલ કેટલા નવા શબ્દો બનાવી શકાય તો એડિશન શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરીને બનતા કુલ શબ્દો પહેલા તો મેળવી લઈએ તો કે એડિશન એડિશન શબ્દથી શબ્દના બધા જ અક્ષરોથી બનતા કુલ શબ્દો આપણે હજી કુલ મેળવ્યા છે તો એડિશનમાં અક્ષર કેટલા હતા તો કે 8 અક્ષર એટલે ઉપર 8 ફેક્ટોરિયલ નીચે જે જે રિપીટ થતા હોય એટલા ફેક્ટોરિયલ તો ડી 2 વખત એટલે 2 ફેક્ટોરિયલ આઈ 2 વખત એટલે 2 ફેક્ટોરિયલ એ ટી ઓ એન એક એક વખત એટલે એના કોઈ ફેક્ટોરિયલ લેવાના આવશે નહીં તો 8 ફેક્ટોરિયલની વાત કરીએ તો 8 ફેક્ટોરિયલ એટલે 8 × 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 એટલે 40320 છેદમાં 2 × 2 એટલે 4 વડે આપણે ભાગાકાર કરવાનો છે તો 40 320 ભાગ્યા 4 = 10080 કેટલા થશે તો કે કુલ ગોઠવણી 10080 પણ આપણને કુલ કહ્યું નથી આપણને શું કહ્યું છે નવા શબ્દો એટલે નવા શબ્દોની કુલ નવા શબ્દો ગોઠવણી તો કે આ જે કુલ ગોઠવણી હતી એમાં એક ગોઠવણી કોની હતી તો કે એડિશનની પણ આવતી હતી એને આપણે શું કરી દઈશું બાદ એટલે કુલ નવા શબ્દોની ગોઠવણી કેટલી થશે 10080 આ નવા શબ્દોની ગોઠવણી ઓકે તો 11000 થી વધારે યુટ્યુબ પર ટીચિંગ વિડીયો ધરાવતી અમારી યુટ્યુબ ચેનલ વિદ્યાકુલ યુથ વિદ્યાકુલ એને સબસ્ક્રાઇબ ન કરી તો કરી લ્યો વિદ્યાકુલ એપ અને યુથ એજ્યુકેશન એપને ડાઉનલોડ ન કરી તો કરી લ્યો બાકી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવા માટે હેલ્પલાઇન નંબર આપેલો છે એના પર તમે જઈ શકો છો નેક્સ્ટ તો કે આ બે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની વાત આપણે આગળ થઈ ગઈ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો થેન્ક યુ સો મચ ફોર બિંગ વિથ અસ